સુરત લાજપોર જેલમાં 25 વર્ષે કેદીનું શંકાસ્પદ મોત થતા મામલો જાહેર કર્યો મૃતકના પરિવારજનો રોષે ભરાયા અને પોલીસ પર આરોપ લગાવ્યો કે પોલીસના મારને કારણે યુવકનું મોત નીપજ્યું છે જોકે આ મુદ્દે ડીસીપી રાજેશ પરમારે જવાબ આપ્યો કે ડોક્ટરોની મૌખિક માહિતી પ્રમાણે કમળાની અસર મોત થયાનું અનુમાન છે હાલ આ મુદ્દે પરિવારના લોકોની માંગ છે કે જ્યાં સુધી મોતનું સાચું કારણ નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તો પોલીસ મૃતકના પરિવારજનો સાથે કરી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે જેલ પોલીસ છે અને લાજપુર જેલ આજકાલ એકદમ બદનામ જેલમાં આવે છે ગુજરાત રાજ્યમાં જ્યારે કેદીઓને મારપીટના સામાન્ય બનાવ બને છે આ કાચા ગામના કેદી અમારા મહેશ જીવનભાઈ જેને જે સીસીટીવીમાં અમારે સાથીઓ જોયો આટલું બેદમ એને મારાણ થઈ છે એને વોમિટ કરી એને કોઈપણ પ્રાથમિક સુધ આપવાની જવાબદારી જે તે જેલરની કે જેલ પ્રશાસનની હોય છે પરંતુ એમને કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા આપી નહીં અને રાતભર એમને ત્યાં રાખ્યો અને કાલે સવારે એમની મૃત્યુ જેલમાં જ થઈ પરંતુ અહીંયા સુરિલમાં થઈ એવું બતાવવાનું નાટક આ જીઆલના સત્તાધીશો કરી રહ્યા છે ભરૂચથી એને લાવવામાં આવ્યો ત્યારે એકદમ વ્યવસ્થિત હાલીને જ ગયો છે એકદમ વ્યવસ્થિત રમતા રમતા ગયો એના વાળ હરકા કરતા કરતા હાલો જતો હતો તો દસ મિનિટ બાદ એને એવું શું થઈ ગયું કે એ પડતો પડતો બહાર નીકળ્યો અને ન્યા આવીને ઉલટી કરવા માંડ્યો અને ત્યારબાદ કે પોલીસને હું એટલી બધી એના ઉપર ઓલી હતી કે એને પાણી પણ દેવામાં આવ્યું રાત આટલી હદે પોલીસ ગઈ ત્રણ દિવસથી અમારે હજી અહીંયા પણ હજી એમનો કોઈ પણ જાતનું અમને કોઈ જાતનું આશ્વાસન દેવા પણ કોઈ આવેલું નથી સીસીટીવી ફૂટેજ માટે હું ગયો હતો જોવા માટે જ્યારે આરોપી અમારા સગાવાલા જે ભરતભાઈ છે એ આવે છે જેલ એન્ટ્રી કરે છે ત્યારે પૂરતી રીતે તો હોય એવું જણાઈ રહ્યું હતું અને ત્યાર પછી એ જડતી રૂમ જે કહેવાય એ જડતી રૂમની અંદર જ્યારે જાય છે એના ખિસ્સામાંથી સિમ કાર્ડ નીકળે કે અન્ય કોઈ વાત એવી અમને કીધી છે કે સિમ કાર્ડ નીકળે છે પછી દસ મિનિટ એને અંદર રાખે છે જ્યારે એ અંદરની સાઈડ ગયો હોય છે ત્યારે દશક જેટલા પોલીસવાળા અને જેટલા આરોપીને આજુબાજુમાં જે હતા એ લોકો બધા જે દરવાજે ભેગા થયા હોય અમારું એવી શંકા છે કે એને માર માર્યો એને અવાજ કર્યો હોય એ કારણે બધા જ લોકો ત્યાં ભેગા થયા બહાર નીકળ્યો અને એણે ઉલટી કરી અને એ કારણોસર એનું મોત થયું છે